નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર દિપેન પટેલ ફાઉન્ડર એન્ડ સીઈઓ આલાયમ રીહેપ કેર આલાયમ નવજીવન નવી જિંદગી નવો અહેસાસ એક એવી સિરીઝ કે જેના અંતર્ગત અમે દર શનિવારે આપ સમક્ષ એક એવા રોગોનું વિશેની જાણકારી લાવીએ છીએ જેનાથી સમાજમાં બહુ જ બધા લોકો પીડાતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એ રોગ વિશેની જાણકારીનો અભાવ છે ક્યાંક ને ક્યાંક તમે એ રોગ વિશેના જ્યારે નિદાન કરો છો તમે જ્યારે સારવાર કરો છો પરંતુ ઘણી વખત આપણને સફળતા મળતી નથી જેના કારણે આપણે મેન્ટલી ફ્રસ્ટ્રેટ થતા હોઈએ છીએ સો આ એક અમારી એક એવી સિરીઝ છે જેના અંતર્ગત અમે આ બધા રોગોને એક એક ટોપિક પર જઈને એ રોગોને ડિટેલમાં તમને સમજાવવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે એ રોગનું નિદાન તમે જાતે ઘરે બેઠા કેવી રીતના કરી શકો અને તમે રોગ જ્યારે સમજી લેશો તો ઘરે તમે પ્રાથમિક શું સારવાર કરી શકો જેનાથી તમને ફાયદો થાય સો એ અમારો આ હેતુ છે અને હું માનું છું ત્યાં સુધી આ હેતુથી તમારા મનમાં જે આ રોગો હશે એના માટેના સવાલોના દરેક જવાબો જે હશે એ ક્લિયર થઈ જશે આજનો જે આપણો ટોપિક છે એ છે કે માઇગ્રેન માઇગ્રેન એટલે કે એવો દુખાવો કે જેની અંદર લોકોને સતત કન્ટિન્યુઅસ માથું દુખે છે આની આની સાથે સાથે બીજા ઘણા બધા લક્ષણો એટલે કે બળતરા થવી લપકારા મારવા જોવામાં તકલીફ પડવી અંધારા આવી જવા આવા બહુ જ બધા લક્ષણો આવતા હોય છે અને હું માનું છું ત્યાં સુધી કેટલા બધા લોકો જ્યારે આના માઇગ્રેનના એટેક આવે છે ત્યારે ઘણા લોકોને એ એટેક અડધો કલાકનો પણ હોય છે અને ઘણા લોકોને એ બેથી ત્રણ દિવસ સુધી એટેક ચાલતા હોય છે જેના કારણે એના મૂડ સ્વિંગ થતા હોય છે એટલે કે ચીડીઓ સ્વભાવ થઈ જતો હોય છે ગુસ્સો આવતો હોય છે આ બધા જ લક્ષણો આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક માઇગ્રેનથી પીડાતો દર્દી હંમેશા એવું માનવા માંડે છે કે આ દુખાવો મને ક્યારેય મટવાનો નથી સો મિત્રો આજે આપણે એ જાણવાનું છે કે ચ્યુઅલીમાં માઇગ્રેન એટલે શું માઇગ્રેનની અંદર શું લક્ષણો હોય છે એને આપણે ઘરે બેઠા જ કેવી રીતના નિદાન કરવું અને કેવી રીતના એની સારવાર કરવી તો આપણે જ્યારે જોઈએ છે માઇગ્રેન તો એની અંદર જે મુખ્ય લક્ષણ છે એને કહેવાય છે હેડેક હેડેક એટલે આપણે માથાનો દુખાવો કહી શકીએ છીએ હવે માથાના દુખાવાની પર્ટીક્યુલર એક પેટર્ન હોય છે કેવી પેટર્ન તો તમે આ સ્ક્રીનની અંદર જોઈ શકશો તો એક જે હેડેક છે એને ટેન્શન હેડેક કહેવામાં આવે છે એના બે ટાઈપ હોય છે જેમાં મુખ્યત્વે તમારા આંખની આજુબાજુમાં દુખાવો થવો અથવા તો કપાળના

સાથે સાથે શું જોવા મળતું હોય છે તો તમને હાથમાં ખાલી ચડી જતી હોય છે જોવામાં તકલીફ પડતી હોય છે આ બધું થવાનું કારણ શું હોય છે સો તમારા જે દુખાવાનો સેન્ટર છે એની સેન્સિટિવિટી ઘટી જાય છે અને બ્રેનમાંથી જે ચોક્કસ કેમિકલ નીકળતા હોય છે આ કેમિકલની અંદર ડિસ્ટર્બન્સ થવા માંડે છે જેના કારણે આ માઇગ્રેનનો દુખાવો થતો હોય છે મિત્રો તમે આ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે જ્યારે પણ આ દુખાવો થાય છે ત્યારે તમારા આંખની આજુબાજુના ભાગની અંદર ચોક્કસ પેટર્નમાં દુખાવો થતો હોય છે એટલે હું માનું છું ત્યાં સુધી કે તમારા આંખની આજુબાજુમાં દુખાવો થવો તાળવામાં દુખાવો થવો કપાળમાં દુખાવો થવો તમારા જડબાની આજુબાજુમાં દુખાવો થવો અને યાદ રાખજો જેને પણ દુખાવો થાય છે એની સાથે સાથે લપકારા મારવા સણકા મારવા આ બધી જ કોમ્પલેનો અથવા તો બધા લક્ષણો કોમન હોય છે હવે આ બધા દુખાવા જ્યારે થાય છે ત્યારે તમે મિત્રો એ જોઈ શકો છો કે એની અંદર તમને અલગ 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 જગ્યાએ દુખાવો થશે તો આની એક ચોક્કસ પેટર્ન હોય છે માઇગ્રેન હંમેશા એક પેટનમાં થતું હોય છે એટલે કે પાછળથી દુખાવો ચાલુ થઈને આગળ આવતો હોય છે હવે આ પર્ટિક્યુલર જે પેટર્ન છે એને સર્વાઇકોજેનિક હેડેક કહેવામાં આવે છે એટલે બીજી ભાષામાં એને ગદન અને માથાનો દુખાવો કહેવામાં આવે છે ગલદન અને માથાનો દુખાવો એટલે શું તો એની અંદર આપણને લાગે છે કે જ્યારે તમને માથું દુખે છે પરંતુ મૂળ કારણ એનું ગલનમાં હોય છે જેના જ કારણે એને ગલદન માથાનો દુખાવો કહેવામાં આવે છે અથવા બીજી ભાષામાં સર્વાઇકોજેનિક હેડેક કહેવામાં આવે છે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે તમારા જે મણકા હોય છે જે તમારા બીજો ત્રીજો અને ચોથા નંબરનો મણકો છે એની આજુબાજુના સ્નાયુઓમાં તકલીફ થાય છે અથવા તો સોજો આવે છે જેના કારણે તમને દુખાવો ચાલુ થાય છે એટલે જ આને સર્વાઇકોજેનિક હેડેક કહેવામાં આવે છે હવે સર્વાઈકોજેનિક હેડેકનું મુખ્ય લક્ષણ હોય છે કે ત્યાંથી જે નસો નીકળતી હોય છે આ નસોની અંદર દબાણ પેદા થાય છે અને દબાણ પેદા થવાના કારણે લપકારા મારવા મારવા બળતરા થવી મૂડ સ્વિંગ થવા આવા બધા જ લક્ષણો જોવા મળતા હોય છે પરંતુ મારે મારો જે ઉદ્દેશ્ય છે એ તમારા સુધી એકચ્યુઅલી ફોડી ટેકનોલોજીથી આ રોગને બતાવવું છે તો ચલો હું તમને ફોડી ટેકનોલોજી દ્વારા બતાવું કે એકચ્યુઅલી આ રોગમાં થતું શું હોય છે તમે સ્ક્રીનની અંદર જોઈ શકશો કે જ્યારે પણ સર્વાઇકોજનિક એટલે ગલદન માથાનો દુખાવો હોય છે જેના કારણે તમને માઇગ્રેન થતું હોય છે એની અંદર આ જે પિંક કલરનું કરેલું છે એ જગ્યા ઉપર સોજો આવે છે જેના કારણે તમારા માથામાં દુખાવો શણકા લપકારા ચાલુ થતા હોય છે હવે જ્યારે આપણે એને અંદરથી જોઈએ છે તો તમે અહીંયા જોઈ શકો છો કે મણકાને જે પકડી રાખે છે એને સ્નાયુ કહેવામાં આવે છે આ જે ચાર સ્નાયુ ઉપર હું માર્ક કરું છું આ ચાર સ્નાયુ બહુ જ મહત્વના સ્નાયુ છે જે તમારા ખોપડીના હાડકાને મણકાને કનેક્ટ કરતા હોય છે હવે આ સ્નાયુની અંદર જ્યારે પણ સોજો આવે છે અને આ સોજો કેમ આવે છે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે મણકાને પકડી રાખે જે આપણા મેન સ્નાયુ છે એટલે તમે વધારે પડતું નીચે જોઈને કામ કરો છો અથવા તો રીડિંગ કરો છો રસોડામાં કામ કરો છો એના કારણે આ સ્નાયુની અંદર સોજો આવી જતો હોય છે અને આ સોજાના કારણે તમે જોઈ શકો છો કે ત્યાંથી જે નસ નીકળે છે આ પિંક કલરની જે દેખાય છે એ તમારી નસો છે અને એ નસ ઉપર દબાણ આવે છે અને મિત્રો આ દબાણ આવવાના કારણે તમારો દુખાવો ગરદનથી ચાલુ થાય છે પરિણામે માથામાં જાય છે જેના કારણે તમને કપાળમાં આંખની આજુબાજુ દુખાવા લપકારા અને શણકા ચાલુ થઈ જતા હોય છે હવે તમે આ સ્ક્રીનમાં જોશો ત્યાંથી તમને આઈડિયા આવી જશે કે તમારું જે મુખ્ય કારણ છે દુખાવાનું એ છે તમારા ગદનનો ભાગ અને એ ભાગમાં સોજાના કારણે તમારો દુખાવો પાછળથી ચાલુ થઈને આગળ આવતો હોય છે માઇગ્રેનમાં ઘણા લોકો માને છે કે આગળથી ચાલુ થઈને પાછળ જાય છે પરંતુ હકીકતમાં એવું હોતું નથી પાછળથી ચાલુ થઈને આગળ આવતો હોય છે જેને સર્વાઈકો જેનિક હેડેક કહેવામાં આવે છે બીજી ભાષામાં ફરીથી કહું છું કે ગર્દન માથાનો દુખાવો હવે આની સારવાર શું કરશું કેવી રીતના કરશું એ પણ ખૂબ મહત્ત્વનું છે સૌથી પહેલાં જે મેં તમને આગળ બતાવ્યું એ પ્રમાણે જે તમારા ગલદરનો આ ભાગ હોય છે ત્યાં તમારે બરફનો શેક કરવાનો છે મિત્રો તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો એ પ્રમાણે તમારે દસ મિનિટ દિવસમાં ત્રણથી ચાર વખત પાછળના આ ભાગ ઉપર આઈસપેક મૂકવાનો છે અને એપી સેન્ટર કહેવામાં આવે છે અહીંયાથી દુખાવો ચાલુ થઈને તમારા માથામાં આવે છે એટલે ત્યાં તમારે દસથી પંદર મિનિટ દિવસમાં ત્રણથી ચાર વાર બરફનો શેક કરવાનો છે આ સાથે સાથે ખૂબ જ મહત્વનું છે રોજે આઠ થી દસ ગ્લાસ પાણી પીવાનું છે કેમ પાણી પીવાનું છે કારણ કે જ્યારે પણ તમે પાણી પીવો છો ત્યારે તમારા શરીરના જે સ્નાયુ છે એની ફ્લેક્સિબિલિટી વધી જાય છે આપણા શરીરમાં એવું કહેવાય છે એંશી ટકાથી વધારે ભાગ પાણી હોય છે તો એની ફ્લેક્સિબિલિટી વધી જાય છે સાથે સાથે મહત્ત્વનું છે તમારું પોશ્ચર બહુ જ બધા લોકોની અંદર માઇગ્રેનનો જેને દુખાવો હોય છે એની પોશ્ચરમાં ક્યાંક ને ક્યાંક એરર છે પોશ્ચર એટલે તમારી બેસવાની કામ કરવાની પદ્ધતિ હવે તમે આ સ્ક્રીનમાં જોઈ શકો છો કે ઘણા બધાની ગલદન આગળ બહાર નીકળેલી હોય છે જેના કારણે બીજા ત્રીજા મણકાના સ્નાયુઓમાં દબાણ પેદા થતું હોય છે અને આ દબાણના કારણે જ એના ઉપર સોજો આવે છે અને એના જ કારણે નસ દબાય છે જેના કારણે આ માઇગ્રેન અથવા તો સર્વાઈકોજેનિક હેડેકની શરૂઆત થતી હોય છે તો પોસ્ચર તમારે કેવી રીતના સુધારવું તમારે પોસ્ચર સુધારવા માટે ખૂબ જ સરળ પદ્ધતિ શીખવાડું છું તમારે દિવાલની પાસે ઊભું રહેવાનું છે અને તમારા ગલદનને દીવાલને ટચ કરવાની છે એટલે તમારા પાછળનો ભાગ દિવાલને ટચ થાય એવી રીતના ઊભું રહેવાનું છે અને તમારી ચીનનો ભાગ હોય એટલે કે આપણી જે જડવાનો ભાગ છે એને તમારે અંદર ખેંચવાનો છે તમે જ્યારે આવું કરશો એટલે તમારી બીજા ત્રીજા અને ચોથા નંબરના મણકો છે એનું અલાઇનમેન્ટ થઈ જશે રોજે બે થી ત્રણ મિનિટ દિવસમાં પાંચથી સાત વખત આ એક્ટિવિટી કરવાની છે જે લોકોને માઇગ્રેનના એટેક આવતા હોય અથવા તો આવા દુખાવો હોય છે આ સાથે સાથે બીજી મહત્વની વસ્તુ તમારી ઊંઘવાની પદ્ધતિ અહીંયા બહુ જ બધા લોકો ભૂલ કરે છે કે તમે બે ઓશિકા સાથે ઊંઘો છો જ્યારે પણ તમે બે ઓશિકા સાથે ઊંઘો છો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે તમારો ગલ્દનનો ભાગ ઊંચો થઈ જશે જેનું બધું જ દબાણ તમારા સ્નાયુ ઉપર જાય છે અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક નસોમાં સોજો આવી જતો હોય છે તો સાચી ઊંઘવાની પદ્ધતિ શું તમે સ્ક્રીનમાં અહીંયા જોઈ શકો છો કે બહુ મોટું ઓશિકું રાખશો તો પણ દુખાવો થશે અને ઓશિકું નહીં રાખો તો પણ દુખાવો થશે સો મહત્વનું છે પતલું ઓસિકું રાખો કે જેનાથી તમારું ગલદન અને મણકાનું અલાઇનમેન્ટ સીધું રહે તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકશો એટલે તમને આઈડિયા આવી જશે કે કયા ટાઈપનું ઓશિકું રાખવું જોઈએ માપસનનું ઓસિકું રાખવાથી તમારા મણકા ઉપર દબાણ આવતું નથી અને બીજી એક મોટી ભૂલ જે લોકો લગભગ અત્યારે આ જે મોડન ટ્વેન્ટી ટ્વેન્ટી લાઇફસ્ટાઈલમાં કરે છે ઊંઘતા પહેલા મોબાઈલનો ઉપયોગ રાત્રે ઊંઘતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે એના કારણે તમારા બ્રેઇનની અંદરથી આપણે જે ખૂબ જ મહત્ત્વનું કેમિકલ છે જેને સિરેટોનિન કહેવામાં આવે છે એ સિરેટોનિનનું સિક્રિશન અથવા તો એનો 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 ઉત્પત્તિ ઓછી થઈ જતી હોય છે જેના કારણે પણ તમને માઇગ્રેનનો દુખાવો થઈ શકે છે આ સાથે સાથે મહત્વનું છે કસરતો કારણ કે કસરતના કારણે મેં જેમ તમને આગળ બતાવ્યું એ પ્રમાણે તમારા સ્નાયુઓ જે છે જેના ઉપર સોજો આવી ગયો છે બરફ મૂક્યા પછી અગર જો કસરત કરશો તો એ સ્નાયુ મજબૂત બની જશે ચાલો હવે હું તમને થોડી કસરત પણ શીખવાડી સૌથી મહત્વની કસરત છે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તમારા કાનને તમારા ખભા બાજુ લઈ જવાનો છે જ્યારે પણ તમે આ કસરત કરો છો તો તમને શું ફાયદો થશે કારણ કે હું માનું છું ઘણા લોકોને એવું છે કે કસરત આપણે શું કરવા કરીએ છીએ આજે હું તમને ઓગમેન્ટ રિયલિટી ટેકનોલોજીથી બતાવીશ કે કેવી રીતના કસરતો તમને હેલ્પ કરશે તમે આ સ્ક્રીનમાં જોઈ શકો છો જ્યારે પણ તમે એક્ટિવિટી કરો છો ત્યારે તમારા સ્નાયુઓ કામ કરે છે તમારા મણકાની આજુબાજુના સ્નાયુઓ જો કેવી રીતના કામ કરે છે એ તમને સ્ક્રીનમાં દેખાશે એટલે જ્યારે તમે તમારા કાનને ખભા બાજુ લઈ જશો તો એ સ્નાયુ એક્ટિવ થશે એની અંદર લોહીનું સર્ક્યુલેશન વધી જશે જેના કારણે તમને ક્યાંક ને ક્યાંક સોજો ઓછો કરવામાં મદદ થશે આ સિવાય બીજી મહત્ત્વની કસરત ગલ્ડનને ઉપર અને નીચે જોવાનું છે આવું કરવાથી પણ જે મણકાની આજુબાજુના સ્નાયુ છે એ સ્નાયુ એક્ટિવ થઈ જશે તમે આ સ્ક્રીનમાં જોઈ શકો છો કે જ્યારે નીચે અને ઉપર એક્ટિવિટી કરો છો ત્યારે બંને હાથને તમારે તમારા ડોકની પાછળના ભાગમાં રાખવાના છે અને જેના કારણે તમે આ વિડીયોમાં જોઈ શકશો કે ઉપર અને નીચે કરશો તો જે મણકાને પકડી રાખે છે એ સ્નાયુઓ એક્ટિવ થઈ જશે બીજી ભાષામાં કહું તો એને લોહીનું સર્ક્યુલેશન એમાં વધી જશે અને ત્યાં જે સોજો છે આ સોજો ઓછો કરવામાં આ કસરતો તમને મદદ કરે છે આ સાથે સાથે બીજી જે કસરત છે એ તમારે જમણી અને ડાબી બાજુ પર જોવાનું છે જ્યારે પણ તમે જમણી અને ડાબી બાજુ ઉપર જોવો છો ત્યારે તમારા જે સ્નાયુ હશે એ કેવી રીતના કામ કરે છે એ તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે તમને જે પકડી રાખે છે જે કોર મસલ કહેવામાં આવે છે આ મસલ્સ જમણી અને ડાબી બાજુ કરવામાં તમારા મણકાને સપોર્ટ કરતા હોય છે એટલે આ કસરતો તમારે દસ વખત દિવસમાં બેથી ત્રણ વખત કરવાની છે મિત્રો આ સાથે સાથે એક ટેકનિક જેને ટેનિસ બોલ ટેકનિક કહેવામાં આવે છે જે તમારે પાંચ મિનિટ કરવાની છે તમે આ સ્ક્રીનમાં જોઈ શકો છો તમારે સીધા ઊંઘવાનું છે અને ટેનિસ બોલને તમારા જે ગલદનનો પાછળનો ભાગ છે એના ઉપર રાખીને તમારા ગલદનને એના ઉપર રોલ કરવાની છે શું ફાયદો થશે મેં જેમ આગળ સમજાવ્યું એ પ્રમાણે સ્નાયુમાં જે સોજો આવી ગયો છે ટેનિસ બોલના દબાણના કારણે એ જે પ્રેશર છે અથવા તો જે ગાંઠ બની ગઈ છે એ ગાંઠ રિલીઝ થઈ જશે અને જેવી એ ગાંઠ રિલીઝ થશે તમને ચોક્કસથી ફાયદો થવાની શરૂઆત થઈ જશે આ સાથે સાથે ખૂબ જ મહત્વનું છે કે તમે જ્યારે પણ આ કસરત કરો છો ત્યારે યાદ રાખવાનું છે કે જો તમને દુખાવો વધી જતો હોય તો ચોક્કસથી ડોક્ટરનો કન્સલ્ટ કરો અને કસરતો કરવી નહીં મિત્રો આ આલા એમ રી હેપ કેર એક એવી ઓર્ગેનાઇઝેશન કે જેની અત્યારે ગુજરાતમાં વીસથી વધારે સિટીમાં અમારી ઓફિસો આવેલી છે અને અમારા બધા જ સિનિયર ડોક્ટરો આ દરેક સિટીમાં કન્સલ્ટેશન કરતા હોય છે તો અગર આપ કોઈને અગર દુખાવો નથી મળતો અને તમને કોઈ પણ કમ્પ્લેન હોય તો તમે ચોક્કસથી અમારો સંપર્ક કરી શકો છો આ અમારો જે નંબર છે એના ઉપર તમે કોલ કરશો તો ચોક્કસથી ત્યાં તમને રિસ્પોન્સ મળશે અને તમે એ જગ્યા ઉપર બતાવી શકો છો અને આ ફોડી ટેકનોલોજીથી જ અમારી ટીમ તમારું નિદાન કરતી હોય છે અને અગર જો તમને આ વિડીયો પસંદ આવે છે તો ફેસબુક પર ચોક્કસથી લાઇક કરો અને શેર કરજો થેન્ક યુ